વિદ્યાર્થી મિત્રો, હું સુરતી સિરીઝ આજે તમને ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવીશ. વિદ્યાર્થી મિત્રો આપણે આપણો અભ્યાસક્રમ તો બધો સરસ રીતે ચાલી ગયો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પૂરક વાંચન આવે છે. શું આવે છે? પૂરક વાંચન. તો પૂરક વાંચનની અંદર આજે આપણે અભ્યાસ કરવાનો છે, જેની અંદર પહેલું ચેપ્ટર આવશે અભિનંદન. તમારા દરેક વિદ્યાર્થીની પાસે પાઠ્યપુસ્તક છે. તમે ચોપડીની અંદર જોજો, ધ્યાન આપજો. હું અહીંયાથી તમને સમજાવું છું એ રીતે તમારે ધ્યાન આપવાનું છે, બરાબર? એટલે થોડું ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. અને આપણે આપણો અભ્યાસક્રમ ધીરે ધીરે આપણે આગળ વધારીએ છીએ, જેની અંદર આપણે જોઈએ પહેલું ચેપ્ટર અભિનંદન. અભિનંદનના કવિ છે ભાગ્યેશ જહા. કોણ છે એમના કવિ? ભાગ્યેશ જહા. આ જે કાવ્ય આપણી સામે રજૂ કરવામાં આવી છે, એ કાવ્યમાં ગુજરાતની ગરિમાની વાત કરવામાં આવી છે. ગુજરાતની ગરિમા એટલે કે પ્રતિષ્ઠા, માન, સન્માનની વાત કરવામાં આવી છે. તેમાં ગુજરાત રાજ્યના ખમીર અને ખુમારીની સાથે, ખમીર અને ખુમારીની સાથે એટલે કે વટથી, એટલો ગુજરાતનું મહાન છે એમ, ગુજરાત રાજ્ય આપણું જે મહાન છે ને, એના વિશે વટથી વાત કરવાની છે. ખુમારીથી, જોશ જુસ્સાથી આપણે વાત કરવાની છે. એની સાથે સાથે ગુજરાતની અંદર અદ્યતન ટેકનોલોજી, અલગ અલગ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરવાની વાત છે. એ વિકાસ, એ ટેકનોલોજીનો વિકાસથી સમગ્ર વિશ્વ ઉપર ગુજરાત પોતાની આગવી ઓળખ ઊભી કરી શક્યું છે. વિદ્યાર્થી મિત્રો, તમે અત્યારે લોકડાઉનનો જે આ સમય છે, લોકડાઉનનો જે સમયગાળાની અંદર તમે જોયું છે કે જે કોરોના વૈશ્વિક મહામારી ફેલાઈ હતી, કોવિડ-19 એટલે કે કોરોના વાયરસ જે ફેલાયો, તો એના માટે વેન્ટિલેટરની જરૂરિયાત ઊભી થઈ હતી. તો એ વેન્ટિલેટર પણ ગુજરાતની અંદરથી થોડા જ દિવસોની અંદર દમણ નામનું વેન્ટિલેટર બનાવવામાં આવ્યું હતું વિદ્યાર્થી મિત્રો, અને એ ગુજરાત સરકારને આપવામાં આવ્યું હતું, અને સમગ્ર ભારત દેશની અંદર પણ પહોંચાડવામાં આવી રહ્યા છે એ વેન્ટિલેટરો. તો શું છે આ? એક ટેકનોલોજી કહેવાય. આપણે બધા જ મોબાઈલના માધ્યમો દ્વારા કોરોના આ વાયરસ જે ફેલાયો તેના કારણે નિશાળે નથી આવી શકતા, એટલે આપણે બધા શું કરીએ છીએ, આ મોબાઈલના માધ્યમથી આપણે અભ્યાસ કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. તો એ પણ શું કહેવાય? એક પ્રકારની ટેકનોલોજી કહેવાય. શું કહેવાય? એક પ્રકારની ટેકનોલોજી કહેવાય. આ ટેકનોલોજીના કારણે સમગ્ર વિશ્વના લોકોનું ધ્યાન એ ભારત દેશની અંદર આવેલ ગુજરાત રાજ્યની ઉપર જાય છે, અને એ ગુજરાત રાજ્ય એટલે આપણું પોતાનું ગુજરાત રાજ્ય, એની વાત કરવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો. તેની રજૂઆત કવિએ આ કાવ્યની અંદર ખૂબ જ સરસ રીતે અને રસપ્રદ રીતે કાવ્યની રજૂઆત કરેલી જોવા મળે છે, અને એ વાત અહીં આગળ ઉલ્લેખ કરેલ છે. એટલે આપણે જોઈએ તો પહેલી કાવ્ય અભિનંદન, એના કવિ છે ભાગ્યેશ જહા. હવે વિદ્યાર્થી મિત્રો, અભિનંદન એટલે કે ધન્યવાદ. અભિનંદન શબ્દનો અર્થ થશે ધન્યવાદ. એટલે જોઈએ કે ગુજરાત તને ધન્ય છે, અભિનંદન. ગુજરાત તને અભિનંદન એટલે કે ગુજરાત તને ધન્યવાદ છે. શું કહે છે કવિ? ગુજરાત તને ધન્યવાદ છે. ગુજરાતીના ગૌરવથી આ ધરા બની નંદનવન. ગુજરાતીના ગૌરવથી, ગુજરાત રાજ્યનું સમગ્ર દેશની અંદર સમગ્ર વિશ્વમાં નામ થયું એ ગૌરવથી ધરા બની નંદનવન એટલે કે હરિયાણું નગર બન્યું છે. ગુજરાત રાજ્યએ આપણને આદર અપાવ્યો છે, માન અપાવ્યું છે, સન્માનને કારણે આજે આ આપણું જે ધરા છે, ધરા એટલે કે ધરતી, અને નંદનવન એટલે કે હરિયાણું નગર બન્યું છે, જેના કારણે ગુજરાતીના આદરથી, ગુજરાતીના આદરથી, મહત્તાથી, મોટાઈથી
આજે આપણી આ ધરતી એ હરિયાળી લીલી છમ બની ગઈ છે. વેદકારથી ન વહે નિરંતર જ્ઞાન ભક્તિની ધારા. વેદકારથી એટલે કે ઋષિમુનિઓના સમયની વાત છે. ઋષિમુનિઓના સમયથી વહે એટલે કે પસાર થાય નિરંતર હંમેશના માટે અવિરતપણે એ જ્ઞાન ભક્તિની ધારા એટલે કે જ્ઞાનની ધારા વહી રહેલી જોવા મળે છે. જ્ઞાનની નદી વહી રહેલી જોવા મળે છે એ વાત તેમણે અહીં આગળ આ પંક્તિની અંદર કવિએ કહી છે. વિદ્યાર્થી મિત્રો, દસે દિશાઓ રક્ષે દેવો નર નાળી અહીં ન્યારા. દસે દિશાઓ રક્ષે દેવો, દસે દિશાઓ બરાબર આપણી જે મુખ્ય ચાર દિશાઓ પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ ઈશાન નૈઋત્ય વેર આ જ બાકીની જે દિશાઓ પણ આપણને જોવા મળે છે તો આ દસે દિશાઓ એ આપણા દસે દિશાઓ રક્ષે દેવો આ દસે દિશાની અંદર જે દેવો છે એ દેવો આપણું રક્ષણ કરી રહ્યા છે. અને નર નાળી અહીં ન્યારા એટલે અને અહીંના ગુજરાતના પુરુષો અને સ્ત્રીઓ એ અનોખા છે. નર અને નાળી અનોખા છે એટલે કે સ્ત્રી અને પુરુષો અનોખા જ રહ્યા છે. તું સોમનાથનું બિલ્લી પત્ર તું હાથ કેશનું ચંદન. હવે વિદ્યાર્થી મિત્રો, બિલ્લી પત્ર એટલે શું? કે ભગવાન શંકરને અથવા ભગવાન શિવજીને જે બિલ્લી પત્ર ચરાવવામાં આવે છે એ બિલ પત્રનું જે વૃક્ષ છે એના ઉપરથી જે પણ ત્રણ પાન જે હોય છે એને આપણે શું કહીએ છીએ? બિલપત્ર કહીએ છીએ. એ બિલપત્રની વાત કરી છે. હવે એ બિલપત્ર ભગવાન શિવજીને પ્રિય હતું એટલે અહીં આગળ કહ્યું છે કે તું સોમનાથનો બિલપત્ર. ભગવાન શંકરનું તું જ્યાં શંકર ભગવાન બિરાજમાન છે એવા સોમનાથની અંદરનું બિલીપત્ર તમે છો. તું હાથકેશનું ચંદન અને તમે જ હાથકેશનું ચંદન પણ છો એ વાત કવિએ પ્રસ્તુત આ કાવ્યની અંદર રજૂ કરી છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી જોઈએ. પછી વિદ્યાર્થી મિત્રો, આ બાકીનો જે અભ્યાસ છે એ બાકીની જે કાવ્ય પંક્તિ છે એ આપણે બીજા લેક્ચરમાં જોઈશું. વિદ્યાર્થી મિત્રો, તમારે બધાએ આ જે કાવ્ય પંક્તિ આજે સમજાવી છે તે લેસનમાં તમારે વાંચવાની છે અને એ કાવ્ય પંક્તિને તમારે ધ્યાનપૂર્વક વાંચવાનું અને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. જ્યાં આગળ તમને સમજ ન પડે વિદ્યાર્થી મિત્રો, ત્યાં આગળ તમારે સ્કૂલના નંબર ઉપર ફોન કરીને જાણ કરવાની, સર મને આ વસ્તુમાં ખબર પડી નથી, તો આપણે ફરી પાછા સમજાવીશું. વિદ્યાર્થી મિત્રો, ઓકે. વિદ્યાર્થી મિત્રો, હવે હું તમારી પાસેથી આજના દિવસે રજા લઉં છું. આપણે આવતીકાલે ફરી પાછું અભિનંદન કાવ્યની આગળની સમજૂતી મેળવીશું. ત્યાં સુધી તમે બધા આ કાવ્યની તૈયારી કરી લેજો, કાવ્યનું વાંચન કરી લેજો.